ઉધના વિસ્તાર બાદ વરસ 6ના એકે રોડ ફૂલ પાડા અને કતાર ગામના રહીશો દ્વારા વીજ બિલ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વીજ પુરવઠો પૂરી પાડતી કંપનીઓના મતે હાલના સમયમાં 24 કલાક વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. લોકો દ્વારા વપરાશ પણ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા અમુક મહિનાથી બિલ નહોતા આપવામાં આવ્યા હતા, જેથી લોકોને વધુ લાગી રહ્યા છે. ઉધના વિસ્તાર બાદ વરાછાના એકે રોડ ફૂલ પાડા અને કતાર ગામના રહીશો દ્વારા વીજ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં ટોટિંગ વીજ બિલ આવ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. વીજ બિલ વધુ આવતા લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. એકે રોડ ફૂલ પાડા કતારગામ વિસ્તારમાં સામાન્ય કરતા 3 ગણા બિલ વધુ આવ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વીજ પુરવઠો પૂરી પાડતી કંપનીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં 24 કલાક પૂરતો વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. લોકો દ્વારા વપરાશ પણ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા અમુક સમયથી બિલ નહોતા આવ્યા એ આવતા લોકોને વધુ લાગી રહ્યા છે. મારું નામ અશ્વિન પટેલ છે ભાઈ. મારે રહેવાનું છે કુંભારપડિયામાં. પ્રોબ્લમમાં બિલ પહેલાં છે ને 2-3 હજાર 1800 રૂપિયા આવતું, તેની જગ્યાએ 3-4 હજાર 5-5 હજાર રૂપિયા બિલ ઠોકી રહી છે. અમારું ટોટલ આખા ફળિયામાં બધા દરેક ઘરોમાં બિલ 5-5-4 હજાર 5-5 હજાર રૂપિયા બિલ ઠોકે, જે કે 500-700 રૂપિયા જ આવતું હતું. આ મહામારીમાં જો આવી રીતના બિલ મોકલે તો પબ્લિકને તો મળવાનો વારો આવે છે. તો ટોરન પાવરે સમજવું જોઈએ ને. સરકાર તો બધું માફ કરવાનું કહે છે, તો હું તમે માફ નહીં કહી શકતા. તમે તો આખા વર્ષોના વર્ષો સુધી અમારી પાસે બિલ લેવ છો, ભાડું લેવ છો. આ બધું ભાડું નહીં, બધું ઓછું કરો હવે, કારણ કે હવે પબ્લિક ત્રાસી ગઈ છે તમારા આ બધા વીરા ઘાલીને. તમે અમારો તો વિરોધ ચોખ્ખો છે ભાઈ. અમારે બિલ ભરવાના જ નથી. જ્યાં લઈને આ કમ્પ્લેટ નહીં કરે ત્યાં સુધી બિલ નહીં ભરે. તારે પાવર કાપ કોઈ તો કાપી લેજો તમે, એને કોઈ વાંધો નથી. અશ્વિનભાઈ પટેલના જણાવ્યા અનુસાર આજથી લોકડાઉનનો 5મો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે આ બધા વચ્ચે શહેરના લાઇટ બિલ વધારે પડતા આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના કતારગામ ફૂલપાડા વિસ્તારમાં રહેતા લોકોને વધુ બિલ આવતા અકળાઈ ઉઠ્યા હતા. એવરેજ 600-700 રૂપિયાના બિલની સામે 6000-7000 બિલ આવતા લોકો રોષે ભરાયા હતા. રહીશોનું વધુમાં જણાવ્યા મુજબ લોકડાઉનને લઈ ધંધા રોજગાર બંધ હોવાને લઈ પરિવારો આર્થિક સંકટમાં ઘેરાયા છે, પરંતુ તેમ છતાં બિલમાં આ પ્રકારે વધારો આવતા લોકો રોષે ભરાયા હતા. બીજી તરફ ડીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી લોકડાઉનની સ્થિતિ છે, ઉનાળાનો સમય છે અને લોકો ઘરમાં હોવાની સાથે 24 કલાક વીજ બિલ વપરાશ થતો હોવાથી બિલ વધુ આવ્યા હોઈ શકે છે. શિયાળાના સમય કરતા ઉનાળાના મહિનાઓમાં સામાન્ય રીતે પણ બિલ વધુ આવતું હોય છે. તેમ છતાં કોઈ ગ્રાહકની ફરિયાદની તપાસ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.